ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયની અંદર પાઠ અગિયાર ઊંટ અને ફોકે ભાગ બે વિશે અભ્યાસ કરીશું પગલાના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા શું કે છે તો કે જે પગલાં પડેલા હતા એમાં માર્ગ એટલે રસ્તાની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા કરડેલા એટલે ખાધેલા હતા તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ જો જે રસ્તો જતો તો જંગલની અંદર એની એક જ બાજુ ઝાડના પાંદડા ખાધેલા હતા તેથી ફકીર છે એમણે એવું અવલોકન કર્યું કે એ ઊંટ છે એ એક આંખે કાં એટલે કે એને એક આંખે દેખાતું નહીં હોય બાડું હશે એક જ આંખે દેખાતું હશે તેના પગલાંમાંનું એક બાજુનું પગલું જો બંને પગના જે પગલાં હોય છે એમનું એક બાજુનું પગલું છે એ જરા આછું દેખાતું હતું એક બાજુનું પગલું છે એ એકદમ સરસ વ્યવસ્થિત દેખાતું હતું અને એક બાજુનું પગલું છે એ કેવું કે 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 આછું દેખાતું હતું તે તે ઉપરથી ધાર્યું એક પગે ખોડું ખોડું હશે એટલે લંગડું હશે તેણે જે પાંદડા કરડ્યા હતા જો જે પાંદડા કરડ્યા એટલે કે ખાધા હતા તે પાંદડામાંનો નો ભાગ લટકતો રહી ગયો હતો જો જે એક જ બાજુના એક તો પાંદડા ખાધા હતા એમાંય જે 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 પાંદડા હતા એ ખાધેલા તેમાં વચ્ચેનો ભાગ કેવો હતો તો કે એમ નમ લટકતો હતો તે પરથી માન્યું કે તેનો આગળનો એક દાંત પડી ગયો હશે માનો કે આગળના દાંતેથી આપણે વ્યવસ્થિત માનો કે આમ કટકું કરી શકીએ એટલે કે મેં એવું વિચાર્યું એક તો એ એક આંખે કાણું એટલે કે બાડું હશે એક પગે લંગડું હશે અને એક છે એ પડી ગયેલો હશે તો તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા જે ઊંટના પગલાં વાળો જે રસ્તો હતો એમાં એમની એક બાજુએ શું તો કે એક બાજુએ ઘઉં વેરાયેલા

લાધ્યું એટલે લટકાવેલું હશે ત્યારબાદ જોઈએ પણ માણસ ઉપર બેસેલો હોય તો કે કઈ ઘઉં અને મધને ને એવું થોડુંક નીચે પડવા દે વેરાવા દે એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે ધણી એટલે એમનો માલિક અને નાઠું એટલે કે અલગ પડી ગયેલું હશે ખોવાઈ ગયેલું હશે થોડી દૂર જતા આ વેપારી મને સામો મળ્યો એ કે થોડોક આખે ગયો ફકીર વાત કરે છે ત્યાં મને આ વેપારી સામે મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો શું કીધું તો કે ઊંટ વિશે બધું પૂછવા લાગ્યો મેં તેની ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું છે કે ઉપરના પાઠમાં જે આપેલું છે એ પ્રમાણે મેં વર્ણન કરેલું તે ઉપરથી તેને લાગ્યું કે 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 તેનું ઊંટ મેં જોયું છે છે એના ઉપરથી વેપારીને એવું લાગે આ ફકીરે એમનું ઊંટ જોયું છે પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી કે એમને એવું પણ લાગે છે કે એમાં જે ઝવેરાત છે એની લાલચથી હું ઊંટ બતાવતો નથી પરંતુ રાજાજી હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી જો ફકીર છે એમને દરબારની અંદર લઈ જાય છે રાજા પાસે એટલે ફકીર છે રાજાને વિનંતી કરે છે કે મેં ઊંટને જોયું પણ નથી અને મેં સંતાડ્યું પણ નથી રાજા જો રાજાને કહે છે ત્યારબાદ આવી રીતના મને કેમ ખબર પડી કે આને લંગડું હશે કાણું હશે કે દાંત તૂટી ગયેલો હશે તો કે આ બધું અનુમાન એની જે વસ્તુ હતી એના ઉપરથી મેં કરેલું તેણે ઉંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું જેમની તીક્ષ્ણ નજર અવલોકન કરવાની શક્તિ રાજાએ ફકીરને ઈનામ આપી છોડી શું કીધું જો રાજાએ ફકીરને ઇનામ આપ્યો અને છોડી મૂકવાનો હુકમ કર્યો એમને રાજાને દરબારની અંદર લઈ ગયા તા ફકીરને તો શું કીધું તો કે ફકીરે આ વાત કરીને તો એમની નિર્ણય શક્તિ સારી છે અવલોકન કરવાની તેને બિરદાવી અને અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા અને એના બદલામાં એમને ઇનામ આપ્યો અને બીજું તો કે એમને દરબારમાંથી છૂટો પણ કરી દીધો એમને કોઈ સજા થઈ નહીં જેમની જે શક્તિ હતી એમની પાસે એમના પણ વખાણ કર્યા ત્યારબાદ જોઈએ તો કે સમજ સમજૂતી જે શબ્દ સમજૂતી છે માનો કે અમુક વસ્તુ તમને અર્થ ન આવડતો હોય તો આમાં જોઈ લેવું છે તો તો કે આપણે ત્યાગી વૈરાગી કહી છે મુસલમાન ધર્મની અંદર જે ત્યાગી માણસ હોય જેને સંસારમાંથી ત્યાગ કરી દીધો હોય એવા માણસને ફકીર કહીએ આપણે શું કહીએ તો કે સાધુ અથવા સંત વનવગલામાંથી એટલે કે જંગલમાંથી ખોડું એટલે લંગડું લાધ્યા છે એટલે કે ટૂંકમાં ખડક્યા છે આ બધા અહીંયા શબ્દ સમજૂતી માનો કે તમને જે શબ્દ ન સમજાતો હોય એમનો જે અર્થ છે એ આપેલો છે ત્યારબાદ બીજું છે રૂઢિપ્રયોગ જડતી લેવડાવવી જડતી લેવડાવવી એટલે કે લાંચ કે તપાસ કરાવી જાંચ કરાવવી માનો કે એમની જા અથવા તપાસ આપણે શું કીધું પોલીસે આમની કરી અથવા શું કીધું કે તપાસ કરી ચોર હોય એને પોલીસ સ્ટેશને લઈ જાય તો ચોર છે એમની આખી તપાસ કરી જાંચ કરી પોલીસ વાળા છે ત્યારબાદ સ્વાધ્યાય તો કે વેપારી એ ફકીરને શું પૂછ્યું વેપારી છે એ ફકીરને શું પૂછ્યું તો વેપારી ફકીરને પૂછ્યું કે તમે અહીંયા રસ્તામાં ક્યાંય ઊંટ જોયું છે વેપારી એક શા માટે થયો કારણ કે ફોકીરે છે એ ઊંટ વિશેની આખી વાત કરી અને પછી ઊંટને આપ્યું નહીં અથવા બતાવ્યું નહીં ખરેખર હકીકતમાં એમને ઊંટને જોયું જ નહોતું પણ વેપારીને બધું વાત કરીને એને લાગ્યું એટલે તેથી એમને એવું થયું કે આ ઊંટ એમની પાસે જ છે એમને ઊંટની ના પાડી એટલે આ બધા જે પ્રશ્નો છે સ્વાધ્યાયના એ સ્વાધ્યાય પોથીમાં આપેલા છે જેમાંથી તમારે પૂર્ણ કરવાના રહેશે પાઠ્યપુસ્તકની અંદર ત્યારબાદ છે કે નીચેના શબ્દોના ઉપયોગ કરીને વાક્ય બનાવો માનો કે પહેલો શબ્દ આપેલો છે ઝવેરાત શું આપેલો છે ઝવેરા તો કે પાયલને ઝવેરાત ખૂબ જ ગમે છે વાક્ય બનાવવા ત્યાર બધી છે હુકમ રાજાએ ફકીરને દરબારમાં લાવવાનો હુકમ આપ્યો અથવા હુકમ કર્યો ત્યારબાદ અનુમાન તો કે ફકીરનું અનુમાન છે કે આજે વરસાદ પડશે ત્યારબાદ અવલોકન અને ફકીર આ તમારે પાંચ વાક્ય બનાવવાના છે ત્યારબાદ છે કે નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો જેવી રીતના પાઠમાં વાર્તા આપેલી છે એવી રીતના માનો કે દાખલા તરીકે આ છેલ્લું વાક્ય છે એ પહેલું આવતું હોય તો ત્યાં લખવાનું જે વાક્ય વાર્તામાં પાઠની આધારે છે એ તમારે અહીંયા લખવાના થશે ત્યારબાદ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો તેની જમણી આંખ ફૂટેલી છે આ વાક્ય કોણ બોલ્યું હતું ફકીર બોલ્યા હોય તો ફકીર રાજા બોલ્યા હોય તો રાજા જે બોલેલા હોય એમનું લખવાનું કે ફકીર બોલે બોલે છે છે રાજા તેની ઉપરની કિંમતી પણ હતું જો આ વાક્ય કોણ બોલે છે તો કે વેપારી બોલે છે ત્યારબાદ તો કે પાઠમાંથી દીર્ઘઈ આવતા હોય તેવા દસ શબ્દો તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે નહીં કે તમારે જે ગુજરાતી નું બુક બનાવી હોય એમાં તો લખવાનું જ નહીં પણ જે બુક હોય એમાં ત્યારબાદ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો કૃપા છે તો આંખ છે તો નયન વિખુટું તો કે જુદું છ શબ્દ આપેલા છે એમના સમાનાર્થી બાજુમાં લખવા ત્યારબાદ તો કે નીચેના શબ્દોને ને ક્રમમાં ગોઠવું અથવા લખો પછી એમ એક કીધું હોય શબ્દકોષની જગ્યાએ તમને કક્કાવારી ક્રમ પ્રમાણે પણ કીધેલું હોય છે તો અહીંયા આપણે આ પાઠ અગિયાર છે ઊંટ અને ફકીર એ પૂર્ણ કરીએ છીએ